विद्यार्थी मित्रों दौरान आठ विषय से आप सामाजिक विज्ञान पाठ छ अपना पांच नो अंग्रेज शासन समय शिक्षण और समाज व्यवस्था भाग एक में आप जो कि भारत में शिक्षण की स्थिति केवी थी प्राचीन भारत में भी आप जो लीधु प्रारंभिक शिक्षण की व्यवस्था ए पण आपणे जोई लीधी अने त्यार पछीनो जे मुद्दो छे के प्राथमिक अने माध्यमिक शिक्षण तो ए आज आपणे भाग बे मां जोईए जो पाना नंबर 24 ऊपर के ईस्वी सन 1813 ना संधि धराती ख्रिस्ती पादरीओने भारतमां शिक्षण संस्थाओ स्थापवानी छूट आपवामां आवी અને એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી. શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિ વર્ષ 1,00,000 રૂપિયા વાપરવાનો પણ નિર્ણય થયો હતો. એટલે કે ઈસવીસન 1813 છે એમાં સંધિ ધારા મુજબ ખ્રિસ્તી પાદરીઓ હોય તો એ પાદરીઓએ ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી અને એમાંના એક પાદરી છે એલેક્ઝાન્ડર ડફ તો એમને પોતાના એમને ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી અને એ જે એમને પાછા આ જે કીધું સંધિ ધારા તો એ સંધિ ધારાનો જે કાયદો હતો એ કાયદાના અંતર્ગત પ્રતિ વર્ષ 1,00,000 રૂપિયા વાપરવાનો પણ નિર્ણય થયો હતો. જો કે આ સમય દરમિયાન પણ અરબી ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી રહી કે એ સમયમાં આજે અરબી ભાષામાં ફારસી અને હિન્દી વ્યવસ્થામાં જ શિક્ષણ અપાતું હતું. ભારતના કેટલાક અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવા મતના હતા તો કેટલાક હિન્દુ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદરેસાઓમાં શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા. એટલે કે ભારતના જે અગ્રીમ સુધારકો હતા અને અંગ્રેજ અધિકારીઓ હતા એ એવું માનતા હતા કે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય, પણ તેમાંના કેટલાક હિન્દુઓ અને મુસલમાનો હતા એ એવું ઈચ્છતા હતા કે પાઠશાળાઓ અને મદરેસાઓમાં શિક્ષણ આપવું જોઈએ. બંને અલગ અલગ મતના હતા. જો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલિયમ બેન્ડિંગના સમયમાં ઈસવીસન 1833ના સંધિ ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. એટલે એમની જે આપણા ભારતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ ગઈ, અંગ્રેજોનું શાસન થઈ ગયું હતું, તો તે વખતે જે વિલિયમ બેન્ડિંગ નામનો અંગ્રેજ અધિકારી છે તો એ વિલિયમ બેન્ડિંગના પક્ષમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. એટલે એને જે એના સંધિ ધારો હતો 1833નો તો એ સંધિ ધારા મુજબ પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ એ અગ્રેસર થયો. પરિણામે ઈસવીસન 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ થઈ. એટલે સંધિ ધારા મુજબ પ્રતિ વર્ષ 1,00,000 રૂપિયા આપવાનો નિર્ણય હતો. તો હવે એ જે 1,00,000 રૂપિયા આપવાનો નિર્ણય હતો તો એ ફક્ત હવે અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ એની સગવડ કરાશે એવી એમની નીતિ હતી. કોની? બ્રિટિશ સૌરની, બ્રિટિશ નીતિ. ઈસવીસન 1854માં વુડના નીતિપત્ર એટલે કે ખરીદો, વુડનો ખરીદો જે હતો એ નીતિપત્ર દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવામાં જણાવ્યું. એટલે કે આ જે વિલિયમ બેન્ડિંગ છે એ વિલિયમ બેન્ડિંગે અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું અને એની અંદર પણ 1854નો જે વુડનો નીતિપત્ર છે એ અનુસાર ભારતીય શિક્ષણ પ્રણાલીના બદલે હવે કયું શિક્ષણ? યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવામાં આવ્યું. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ડિંગને ફાળે જાય છે. જો એનો ફોટો પણ આપણી ચોપડીમાં મૂકેલો છે. માનો વિલિયમ બેન્ડિંગનો કે જેને આપણા ભારતમાં અંગ્રેજી શિક્ષણની સ્થાપના કરી એટલે કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત એનાથી થઈ. ઈસવીસન 1835 પછી ભારતના કલકત્તા એટલે કે બંગાળ, મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો. તેમ છતાં હજી ગામડાઓ અને કસ્બાઓમાં જૂની જોખી શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી. જો કે નોકરીઓમાં અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને મહત્વ મળતા ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી.
અંગ્રેજી શિક્ષણ નો પ્રચાર અને પ્રસાર થયો, તેમ છતાં પણ ઘણા થોડા ઘણા ગામડાઓ અને જે કસ્બાઓ છે એમાં તો જૂની ઢબ પ્રમાણે શિક્ષણ ચાલતું હતું, પણ નોકરીઓમાં તો આજે અંગ્રેજી શિક્ષણ પામેલા લોકો છે એને જ મહત્વ અપાતું હતું. ભારતની જૂની શિક્ષણ અને તેના કારણે ભારતની જે જૂની શિક્ષણ સંસ્થાઓ હતી એ ઘટવા લાગી. મુંબઈમાં એલિફન્ટન, પછી મદ્રાસ, ચેન્નઈમાં મુન્રો તથા ઉત્તર ભારતમાં થોમસનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ખાસું વધ્યું. ત્યાર પછી મુંબઈમાં એમને કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી? તો મુંબઈમાં છે એલિફન્ટન, મદ્રાસમાં મુન્રો નામની અને ઉત્તર ભારતમાં થોમસનના પ્રયત્નોથી શાળાઓ શરૂ થઈ, શાળાઓ અને મહાશાળાઓ એટલે કે કોલેજો, અને એની સંખ્યામાં વધારો થયો. ત્યાર પછી ઉત્તર પ્રદેશમાં પણ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ વધ્યું. અને એના પછી છે ઈસવીસન 1882ના હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો, જેનાથી શિક્ષણનો વ્યાપ વધે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગામડું હોય તો ગ્રામ પંચાયત, પછી મોટું નગર હોય તો અરે નાનું નગર હોય તો તાલુકા પંચાયત હોય, મોટું નગર હોય તો મહાનગરપાલિકા કાં તો જિલ્લા પંચાયત હોય, તો એ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તો એ લોકોને શિક્ષણ આપવાનો એમણે વિચાર કર્યો, જેનાથી એનો શિક્ષણનો વ્યાપ વધ્યો. એટલું જ નહીં, આ કમિશને કયું કમિશન? હન્ટર કમિશન. અને એ કમિશને પ્રાંતિક આવકના નાનાનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી, નિયમો ઉદાર બનાવી, પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી, માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. અને ત્યાર પછી જે હન્ટર કમિશને, તો હન્ટર કમિશને પોતાની જે આવક હતી તો એ આવકમાંથી અમુક પૈસા એટલે કે અમુક ટકા શિક્ષણ પાછળ વાપરવાનો એમને ભલામણ કરી, અને એ ભલામણ કરીને એમને શિક્ષણ સંસ્થાઓને, બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી નિયમો બનાવ્યા, પુસ્તકાલયો બી વસાવ્યા, અને ત્યાર પછી ફી લેવાની પણ છૂટ આપી દીધી, ને આ રીતના માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. ઈસવીસન 1917માં નિમાયેલા સેટલર કમિશન માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ હતી. ઈસવીસન 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું, પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો. કઈ સરકાર? અંગ્રેજ સરકાર. કારણ કે તે વખતે અંગ્રેજોનું શાસન હતું. અને આની અંદર જે છે કે ઈસવીસન 1917માં કયું કમિશન હતું? તો સેટલર કમિશન. અને એ સેટલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પોતાની પ્રાદેશિક કાં તો માતૃભાષામાં આપવાનું શરૂ કર્યું હતું, એવી જોગવાઈ કરી હતી. તો ત્યારબાદ બીજું એક કમિશન આવ્યું ઈસવીસન 1919માં, કયું? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. અને એના જે કાયદા છે એને બાદ પ્રાંતોમાં એટલે કે અલગ અલગ પ્રાંત જે હોય એની અંદર માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટ્યું, અને એ શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. ઈસવીસન 1912માં જે આપણા ગોપાલકૃષ્ણ ગોખલે છે, એ ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડી લીધો, અને પણ અંગ્રેજ સરકારે તેનો અસ્વીકાર કર્યો. ત્યાર પછી ઈસવીસન 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો. આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ વિજ્ઞાન ટેકનોલોજી અને કૌશલ્ય વર્ધન શિક્ષણની કોઈ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં. આમ
भारत शिक्षण क्षेत्र लेके शिक्षण क्षेत्र विश्व में घणु पछात रह्यु એટલે કે ત્યાર પછી એમણે શું કર્યું કે 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની જે સંખ્યા છે એ સંખ્યામાં વધારો થયો અને એ દ્રષ્ટિએ અંગ્રેજોને માત્ર કેવા મળ્યા સસ્તા કારકુનો મળી રહે તેવું એ લોકોને પાયાનું શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો અને વિજ્ઞાન ટેકનોલોજી અને કૌશલ્ય વર્ધનનું જે શિક્ષણ હોય એની અંદર આપણું ભારત ઘણું પાછળ રહ્યું વિશ્વમાં ઘણું પાછળ રહ્યું હવે તમને જાણવા જેવું ગમશે કે ઈસવીસન 1941ના વર્ષમાં ભારતમાં નિરક્ષર લોકોની સંખ્યા વધુ હતી ઈસવીસન 1991માં ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર 16.6% હતો એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિંદને શિક્ષણ ક્ષેત્રે વિકસાવવાનો પૂરતો અવકાશ આપ્યો નહીં તેમની નીતિ બેજવાબદારીપૂર્ણ રહી બ્રિટિશ તાવાના ભારત કરતા ભારતના દેશી રજવાડાઓમાં શિક્ષણનો દર વધારે હતો જેમ કે વડોદરામાં 28%, મૈસૂર અને કોચીનમાં 35% અને ત્રાવણકોરમાં 47.8% એટલે અત્યારે આપણે જે બધું જોઈ ગયા કે શિક્ષણ સંસ્થાઓ અંગ્રેજો વિલિયમ બેન્ટિકે અંગ્રેજી શિક્ષણ કરવું શરૂ કર્યું અને અમુક અમુક સ્કૂલો અને શાળાઓ ખોલી હતી માધ્યમિક શાળાઓ પણ જે આપણા ભારતના દેશી રજવાડા એટલે કે એમનો શિક્ષણનો દર કેટલો હતો કે 16.6% હતો જ્યારે ભારતના જે દેશી રજવાડા છે એ લોકોનો શિક્ષણનો દર વધારે હતો તો આ એક જાણવા જેવું છે તો આ સાથે આપણે ભાગ 2 અહીંયા પૂરો કરી છે બધું આપણે આવતા ભાગમાં જોઈશું